ધોરણ 7 પાર્ટ બી પાઠ તમારો 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય પાઠ બીમાં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂરો થઈ ગયો છે આપણા સ્વાધ્યાય પ્રશ્નો પણ પૂરા થઈ ગયા છે તમારે સ્વાધ્યાય લખવાનું છે બરાબર અને આ સેકન્ડ સેમિસ્ટર છે એટલે નવી નોટમાં તમારે લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ રહ્યો એક પ્રશ્ન આપણો રહી ગયો હતો જુઓ આટલું જાણો પેજ નંબર 29 ઉપર છે બાકી હતો ને એ પ્રશ્ન સ્થળાંતરિત ખેતી તો સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહેવાય શું કહેવાય સ્થળાંતરિત ખેતી એટલે શું અથવા ઝૂમ ખેતી એટલે શું આન્સર એક જ આવશે સ્થળાંતરિત ખેતી તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને જંગલોમાં તો કેટલા બધા વૃક્ષો હોય તે એકસાથે અનેક વૃક્ષોને કાપીને અથવા તો વૃક્ષોને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આદિવાસી લોકો બરાબર છે જે લોકો ગરીબ હોય છે એ લોકો આવી રીતે ખેતી કરતા હોય છે ક્યાંક જંગલોમાં પહોંચી જાય વૃક્ષો કાપી નાખે અથવા એકસાથે બધા સળગાવી દે જમીન સાફ કરે અને શું કરે ખેતી કરે પછી એમને લાગે કે એ જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ તો એ સ્થળેથી પાછા બીજા સ્થળે જાય ત્યાં પણ પાછું આવું કરે કે એકસાથે અનેક વૃક્ષોને કાપી નાખે અથવા તો સળગાવી દે જમીન સાફ કરે અને ખેતી કરે તો એવી ખેતીને શું કહેવાય સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવાય ચાલો જુઓ બુકમાં સ્થળાંતરિત કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરી શકાય છે 2-3 વર્ષ ખેતી ત્યાં કરે બાદ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ જાય અને ત્યાં પણ આવી જ રીતે જંગલોને સાફ કરે ક્યાં તો એને કાપી નાખે ક્યાં તો સળગાવી દે જગ્યા ચોખ્ખી કરે અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે બરાબર છે એવી ખેતીના પ્રકારને શું કહેવાય સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે ચાલો ફરી એકવાર આપણે એને વાંચી લઈએ સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી અને તમને તો 2 માર્ક મળી જાય સરસ છે ને પ્રશ્નો આવડે એવો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે તો એ ખેતીના પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ લખી નાખજો સ્થળાંતરિત ખેતી બીજો તમને વધારાનો પ્રશ્ન કરાવું છું પ્રશ્ન છે તમારો તમે સાંભળો પ્રશ્ન લખવો હોય તો લખજો નોટમાં બરાબર છે અથવા તો બુકમાંથી વાંચજો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો જણાવો પ્રશ્ન કયો છે એકવાર તો લખી લો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો જણાવો આમાં એના માટે પેજ નંબર 27 કાઢો 27 જુઓ વિદ્યાર્થી મિત્રો એવું નથી કે સ્વાધ્યાયના જ પ્રશ્નો પૂછાય વધારાના પ્રશ્નો પણ પૂછાય ને હા એ પણ લખીએ તો આપણને આવડે બરાબર છે ને ચાલો તો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો બાજુમાં લખી દો જણાવો એટલે આવડી જશે તમને જવાબ બરાબર ચાલો આપણે એની ચર્ચા કરીએ ચર્ચા તો કરેલી છે પણ એને શું કહેવાય રિવિઝન કહેવાય બરાબર ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર જનજાતિ એટલે શું એ તમને ખબર છે ને બરાબર અથવા તો એકવાર ફરીથી જનજાતિની વ્યાખ્યા આપણે જોઈ લઈએ બરાબર કે જનજાતિ કોને કહેવાય ચાલો એક પેજ ઉપર જાઓ જુઓ જનજાતિ વિચરતી જાતિ નહીં જનજાતિ વિશે આપણે ભણી રહ્યા છીએ બરાબર છે તો જનજાતિ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમૂહ બરાબર છે
એને એક વિશિષ્ટ સમૂહ કે સમાજ જે ભારતમાં વસતો હતો જેને આપણે જનજાતીય સમુદાય અથવા તો એને વનવાસી સમુદાય તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે? અને એ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર રહેતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શું કઈ પ્રવૃત્તિ કરતા? તો તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક. શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલો અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા હતા. કયા બે પરિબળો? જંગલો અને પ્રકૃતિ, એટલે કે કુદરત, બરાબર છે? એમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા, બરાબર. તેઓ ઘરો પ્રાકૃતિક સંસાધનોમાંથી જ બનાવતા હતા. તો આને આપણે શું કહીએ છીએ? જનજાતિના લોકો ભટકતું જીવન જીવતા એ વિચરતી જાતિ. તો હવે આપણો પ્રશ્ન અહીં કયો છે? મેં તમને કીધો ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો જણાવો. પણ વિદ્યાર્થી મિત્રો, જનજાતિની વ્યાખ્યા જો આવડતી હોય તો જ જવાબ લખવાની મજા આવે ને, બરાબર? તો આપણો આન્સર જોઈએ. આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો, ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી, જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ હતી? પંજાબમાં બે જનજાતિ હતી, બરાબર છે? પંજાબમાં કઈ કઈ બે જનજાતિ હતી? તો ખોખર જનજાતિ અને ગખર. કઈ જનજાતિ? ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર, આ બંને જનજાતિમાંથી, ખોખર અને ગખર બંને જનજાતિમાંથી આવનાર કમાલખા ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું, બરાબર? તો મોગલો પહેલા કઈ બે જનજાતિઓનું આધિપત્ય હતું? તો મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું વર્ચસ્વ આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી વધુ શક્તિશાળી હતી? ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ. કઈ હતી? બલોચ જનજાતિ સૌથી વધુ શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ. પશ્ચિમ હિમાલયમાં વસતી કઈ જનજાતિ? તો ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ પણ મુખ્ય હતી. અને જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? ઉત્તર પૂર્વ ભાગમાં, તો ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું વર્ચસ્વ એટલે કે પ્રભુત્વ હતું. અંદરથી એક વાક્યના પ્રશ્ન પણ તમને આવડી જાય કે ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ એટલે કે વર્ચસ્વ હતું. હવે જુઓ પાછળનું પેજ, આપણો આન્સર ચાલુ છે. હાલના બિહાર અને ઝારખંડના, મેં તમને રાજ્યો પણ નકશામાં એકવાર બતાવ્યા હતા, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. કોનું આધિપત્ય હતું? ચેર સરદારોનું. ઈસવીસન 1591માં 1591માં અકબરના સેનાપતિ કોણ હતા? અકબરના સેનાપતિ રાજા માનસિંહે અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરીને તેમને પરાજિત કર્યા, હરાવ્યા. પરંતુ તેમને સંપૂર્ણપણે અધીન બનાવી શકાયા નહીં, બરાબર? હવે આપણે
ઔરંગઝેબના સમયની વાત કરીએ. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. કોણે? ઔરંગઝેબે. આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કઈ કઈ હતી? મુંડા અને સંથાલ. કઈ કઈ હતી? મુંડા અને સંથાલ. આ મુંડા અને સંથાલ આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત બીજા કયા રાજ્યમાં હતી? ઓડિશા અને બંગાળમાં. ક્યાં હતી? ઓડિશા અને બંગાળમાં. હવે જુઓ નીચે બધી જનજાતિ વિશે આપણે પરિચય મેળવી રહ્યા છીએ. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કઈ કઈ જનજાતિ હતી? કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કોળી, બેરાજ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. તો કોળી અને બેરાજ જનજાતિ ક્યાં રહેતી હતી? કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં રહેતી હતી. દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિ હતી? દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર અને મારવાર. દક્ષિણ ભારતમાં કઈ કઈ? કોરાગા, વેતર અને મારવાર અને અન્ય બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં દક્ષિણ ભારતમાં વસતા હતા. પછી છે આ બધી જનજાતિઓમાં સૌથી અગત્યની જનજાતિ કઈ? તો ભીલ. કઈ સૌથી અગત્યની જનજાતિ? ભીલ. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. જે એટલે ભીલ, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. સોળમી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે પણ સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ માટે સેના માટે જાણીતા હતા? તો પ્રાણીઓના શિકાર કરવા માટે અને અન્ન સંગ્રહ માટે જાણીતા હતા. એ લોકો પ્રાણીઓનો શિકાર કરતા હતા અને અનાજનો સંગ્રહ પણ કરતા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી પણ વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ કેટલી સદીથી આ પ્રદેશોમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે? તો લગભગ ચાર સદીથી તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે. તો તમે શેની માહિતી મેળવી? અત્યારે કયા પ્રશ્નની પ્રશ્ન યાદ હોવો જોઈએ ને? ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. કઈ માહિતી મેળવી? ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બીજો પ્રશ્ન બોલું છું હું. પેજ નંબર 29 જુઓ. પ્રશ્ન છે તમારો 29 પર, પ્રથમ ઉપર જ પહેલો પેરેગ્રાફ. જનજાતિઓમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન જણાવો. કયો પ્રશ્ન છે? જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન જણાવો. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા, જેમ અર્થવ્યવસ્થા બદલાતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ, તેમ નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની જરૂર ઊભી થઈ. સમાજ એટલે લોકો. સમાજ લોકો જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયા. અને બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. અને આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા જે સમુદાય હતા એ મુખ્ય હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને હવે પહેલાં જે ચાર વર્ણ હતા, આપણે ચાર વર્ણ મેં તમને કીધેલા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. કે દાખલા તરીકે બ્રાહ્મણ હોય તે યજ્ઞ
करावे शूद्र गंदगी साफ करे क्षत्रिय बराबर छे रक्षण करे अने वैश्य वेपार करे परंतु वर्णने बदले जाति समाजना संगठनों आधार बने। विद्यार्थी मित्रों आजे अहीं तमारो पाठ बी पूरू थाय छे। नेक्स्ट टाइम आपणे नवो पाठ भणीशुं। एटले नवो पाठ शुरू करूँ ए पहेला तमे स्वाध्याय प्रश्नों लखीने सरस रीते पाठ वाँची लेजो।